धंधुकामां गईकाले पाटीदार अग्रणीनी हत्यानी मोटी घटना सामे आवी हती, जेमां बोटादना भीमनाथ गामना रहेवासी अने धंधुकानी आरएमएस हॉस्पिटलना ट्रस्टी धरमसिंह मोरडियानी गामना ज युवके तीक्ष्ण हथियारना घा झीकीने घर आंगणे ज हत्या करी नाखी हती। जो के पोलीसे आ बाबते अनेक मोटा खुलासा कर्या छे, एनी साथे ज आज तेमनी अंतिम यात्रा पण निकाळवामां आवी हती, जेमां आखू गाम हिपके चढ्युं हतुं। त्यारे शुं छे समग्र मामलो ने पोलीसे कया मोटा खुलासा कर्या छे ते जोईशुं आ वीडियोमां। नमस्कार, हूँ हंसेनी अने तमे जोई रह्या छो निर्भय न्यूज। पाटीदार समाजना भामाशा गणाता एवा 88 वर्षीय धरमसिंह भाई मोरडियानी हत्या मंगळवारना रोज बपोरे 12:30 वाग्याना अरसामां बोटाद जिल्लाना बरवाड़ा तालुकाना भीमनाथ गाम खाते तेमना ज घरनी बहार पाड़ोसी युवान द्वारा करवामां आवी होवानुं सामे आव्युं छे। जो के आ घटनाने लईने पोलीसे अनेक तपास हाथ धरी छे अने तेनी साथे ज अनेक मोटा खुलासा पण बहार पाड्या छे। साथे ज राजकोट सांसद परशोत्तम रूपाला, धंधुका पूर्व धारासभ्य भरत पंड्या सहितना पंथकना जेटला पण राजकीय અને સામાજિક આગેવાનો હોસ્પિટલ પહોંચીને પરિવારને સાંત્વના પણ પાઠવી હતી। જો કે આજે તેમની અંતિમ યાત્રા પણ નીકાળવામાં આવી હતી, જેમાં આખું ગામ હિપકે ચડ્યું હતું। ત્યારે આજે હત્યા છે તેને ગામના યુવક દ્વારા જ કરવામાં આવી હતી અને તે બાદ આરોપી યુવકે પણ ઝેરી દવા ગટગટાવી હતી। જો કે અત્યારે હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। ત્યારે આ ઘટના પર પોલીસ શું કહી રહી છે તે સાંભળીએ। બોટાદ જિલ્લાના બરવાળા પોલીસ સ્ટેશનની અધનું ભીમનાથ ગામ, ત્યાં ધરમસિંહ ભાઈ મોરડિયા જેમની ઉંમર વર્ષ આશરે 88 અને તેઓ ધંધુકા આરએમએસ હોસ્પિટલમાં ટ્રસ્ટી તરીકે સેવા આપતા હતા। બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે અને બીજી અન્ય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે। એમની એ જ ગામનો એક વ્યક્તિ છે, કલ્પેશ સૌજીભાઈ, જે આશરે 32 વર્ષની ઉંમરની, એણે ધારીઓ મારી ગળાના ભાગે અને સારવાર દરમિયાન આ ધરમસિંહભાઈનું મોત નિપજાવેલ છે। હાલ તો ધરમસિંહભાઈના કુટુંબીજનો જે છે એમની ફરિયાદ અંગેની અને તપાસની લગતી અન્ય કાર્યવાહી ચાલુમાં છે। વ્યક્તિ જે છે કલ્પેશ સૌજીભાઈ, એ પોલીસે એને ડિટેન કરેલો છે, પરંતુ તપાસ દરમિયાન એણે બનાવ બાદ કોઈ ઝેરી દવા પીધી હોય એવું ફલિત થતું હતું, એટલે હાલ એ સારવાર હેઠળ છે અને વિશેષ અમે એને વિશેષમાં પૂછપરછ કર્યા પછી કારણ અંગે સ્પષ્ટ કરી શકીએ। મળતી માહિતી અનુસાર ધરમસિંહ પટેલ છે તે ભીમનાથ ગામે પોતાના ઘરની બહાર ઊભા હતા। આ દરમિયાન ઘરની નજીકમાં જ રહેતા કલ્પેશ મીર નામનો શખ્સ છે તે ત્યાં પહોંચ્યો હતો અને આજે પાટીદાર અગ્રણી છે તેની સાથે તેમણે બોલાચાલી કરી હતી અને તેને કહ્યું કે તમે નોકરીનું શું કર્યું, તમે નોકરી ના અપાવી જેના કારણે મારા 3 વર્ષ બગડ્યા છે, એવું કહીને તે ઉશ્કેરાઈ ગયો હતો। ત્યારબાદ દોડીને તે ઘરે ગયો અને ત્યાંથી તેને દાંતી અને લોખંડનો પાઇપ લઈને આવ્યો હતો અને આ પાટીદાર અગ્રણી છે તેના ઉપર તેને હુમલો કર્યો હતો। તે બાદ તરત જ તેમને ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન જ મોત થયું હતું। ત્યારે હવે આ મામલા ઉપર ઉપસરપંચ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। કે હું ને ધરમસિંહભાઈ બંને લેલાની પાસે ઊભા હતા, બાર લેલાની બાર, અને તે પહેલાં ઘરે જઈને ઘરના એના દીકરાની બહુ જોડે ઝઘડા કરેલા છે, પછી મને ફોન આવ્યો એટલે હું ઊભો હતો, પછી આ ત્યાંથી નીકળી ગયો એટલે હું પાછો ઘરે જ હતો, પાછો ધરમસિંહ કાકા આવ્યા એટલે મને થોડેકથી પાછો વાળીને હાથ પડ્યો એટલે હું આવ્યા, અમે બંને દરવાજા બહાર જ ઊભો હતા, ડેલાની બહાર, ધરમસિંહભાઈ ઘરમાં નથી ગયા અને આવીને તેમની સાથે બોલવા માંડ્યું। આ કલ્પેશભાઈ સૌજીભાઈ મેર, પછી ધરમસિંહ અહીં ભીમનાથનાથ છે, ભીમનાથનો રહેવાસી, નજીક જ રહેશે, ધરમસિંહ કાકાના ઘરથી આગળ 4-5 ઘર મૂકીને જેનું રહેણાંક છે। પછી તેણે કીધું, ભાઈ શું છે, તું કેમ આમ કરે, મારી સાડે તું આમ કેમ કરે, તારે શું વાંધો છે, તો કે તમે આમ છે નોકરીનું મારું શું કર્યું ને આવું બધું બોલવા માંડ્યું, એટલે કે પછી કે હું આવું છું એમ કરીને સીધો એ ઘરે ગયો દોડાદોડ, ઘરે જઈને તીક્ષણ થયા દાંટી લોખંડના પાઇપ લઈને દોડાદોડ આવ્યો એટલે મેં કીધું રૂકી જા, બંધ થઈ જા, પાછો વળી જા, તા તો સીધો આવીને ધરમસિંહભાઈને માથામાં ઘા કર્યો, ઘા કર્યો એટલે માથા ધરમસિંહભાઈને માથામાં વાગ્યું અને એ ધરમસિંહભાઈ બેભાન થઈ નીચે પડી ગયા અને પછી મેં તો દૂર બધાને સાથ પાડ્યા, ત્યાં એમનો એક નોકર છે કલર કામવાળો, એ યુપીનો છે, એ બિચારો અંદરથી દોડ્યો, એક બેન દોડી અને એના હાથમાંથી તીક્ષણ હથિયાર આચ ઉચકાયું, માથાકૂટ કરીને બહુ કરીને ઉચકાવીને એ પછી ભાગ્યો અને પછી ધરમસિંહભાઈને અમે સારવાર અર્થે આરએમએસ હોસ્પિટલ મોકલ્યો। એનું હત્યાનું કરવાનું કારણ હજી કંઈ સમજાતું નથી, આવીને બોલવા જ મળ્યો, તમે મને નોકરી માટે કેમ શું કર્યું, મારી નોકરી ના, પહેલાં નોકરી કાંઈ કરતો નહોતો, પહેલાં અહીંયા મધ્યાહન ભોજનમાં અમારી ભીમનાથ પ્રાથમિક શાળામાં નોકરી કરતો હતો, પણ ધરમસિંહભાઈ એની જોડે રહેતો, ધરમસિંહભાઈ એને
કમે કદાચ હોય પણ ધરમસિંહભાઈને એવું કીધું કે મને નોકરી નહીં, તમે કેમ નોકરી ન અપાવી, ક્યાંય ન કર્યું, તમે મારા 3 વર્ષ કેમ બગાડ્યા, આવું બધું બોલતો હતો. આરએમએસ હોસ્પિટલના ટ્રસ્ટી પણ આ વિષયને લઈને પોતાનું નિવેદન આપ્યું હતું અને તેમણે પણ આ વિષયને લઈને શું નવા ખુલાસા કર્યા તે પણ સાંભળીએ. દાદા આપનો પરિચય? મારું નામ અધુજીભાઈ રામજીભાઈ મોણકરા. દાદા આજે એક ઘટના બની છે, શું વિગત છે? એમાં અમારે સમાજની 70-80 માણસોની મિટિંગ હતી, ભલગામડા અમારું સ્નેહમિલન રાખવાનું છે એ માટે. એ પૂરું થયું પછી હું એમને ત્યાં એમના ઘરે ઉતારવા ગયો અને એનો ગેટ રહ્યો, ગેટે ઉતારી હું તો પાછો ગયો એને ગેટથી એનું ઘર હશે 100 ફૂટ હશે લગભગ, એને એના ડેલાન ગયા ત્યાં માણસે એની ઉપર ઘા કર્યા, હું માં પાછો વળી ગયો એટલે મને કંઈ ખબર નહોતી. એટલે એ પછી મને તમને ખ્યાલ તમને ક્યારે હું ઘરે પહોંચ્યો પછી મને ફોન આવ્યો કે આમ બન્યું છે. દાદા મિટિંગ ક્યાં હતી? મિટિંગ આવી હોસ્પિટલમાં હતી. કઈ હોસ્પિટલ? આરએમએસમાં. આ ઘટનાથી સમગ્ર ધંધુકામાં ચકચાર મચી જવા પામી છે ત્યારે હાલ પોલીસે આ વિષયને લઈને વધુ તપાસ હાથ ધરી છે અને પોલીસે પોતાના તપાસનો ધમધમાટ પણ શરૂ કરી દીધો છે. ત્યારે આજે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી, કારણ કે આજે પાટીદાર અગ્રણી છે તે ભામાશા ગણાતા હતા અને તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં અનેક લોકો હિપકે ચડ્યા હતા અને આખા ગામમાં જાણે ચકચાર મચી જવા પામી હોય તેવો પણ માહોલ સર્જાયો છે. જોકે પોલીસ અત્યારે હાલ દરેક તપાસ કરી રહી છે કે આ હત્યા કેવી રીતે ક્યારે કરવામાં આવી હતી અને ગામના યુવક છે તેના વિરુદ્ધ પણ અત્યારે હાલ તપાસ ચાલી રહી છે. પરંતુ જો વાત કરવામાં આવે કે જે આરોપી છે તેને હત્યા કરીને જરી દવા ગટગટાવી હતી, જોકે અત્યારે હાલ તેની પણ સારવાર ચાલી રહી છે, ત્યારે હજી પણ આ વિષયને લઈને અનેક મોટા ખુલાસા થઈ શકે છે. પોલીસે પણ પોતાના ખુલાસા કર્યા છે અને પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. આ વિષયને લઈને આપનું શું કહેવું છે અને આજે હત્યા કરવામાં આવી યુવક દ્વારા તેને લઈને આપ શું માનો છો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.